હલો, કેમ છો? જય જલારામ. ભાત સાથે એકની એક દાળ ખાઈ અને જો કંટાળી ગયા હોય તો આજે ટ્રાય કરો. નવી રીતે આપણે બનાવી છે મગની દાળ, ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. ટેસ્ટી કરતાં પણ આ દાળ એકદમ હેલ્ધી છે. તો ચલો શીખી લઈએ મગની દાળ. મગની દાળ બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ દાળ પલાળ રાખી હતી 1/2 કલાક માટે. હવે એને આપણે સારી રીતે ધોઈ અને મૂકી દઈશું. જો તમે જોઈ શકો છો, 1/2 કલાકમાં આપણી દાળ એકદમ સરસ પલળી ગઈ છે. હવે આપણે એને 1-2 વાર ધોઈ અને પછી એને બાફવા મૂકી દઈશું. મગની દાળ આપણે જ્યારે પણ બનાવી હોય ત્યારે એને આવી રીતે છૂટી જ આપણે ઓગાળવાની. કૂકરમાં ઓગાળવાથી એનો ટેસ્ટ થોડોક ઓછો આવે છે, પણ જો તમે આવી રીતે છૂટી ઓગાળશો તો પણ ઇઝીલી આપણે પલાળીને રાખી હોય તો 10 થી 15 જ મિનિટમાં ચડી જાય છે અને એ દાળનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. એટલે હું મગની દાળ કાયમ આવી રીતે છૂટી જ ઓગાળું છું. હવે ધીમા તાપે ગેસ ઉપર આપણે દાળ મૂકી દઈશું. આ દાળ ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. જો તમે તુવેરની દાળ વારે વારે ખાઈ અને કંટાળી ગયા હોય અને હેલ્ધી દાળ ખાવી હોય તો તમે આ રીતે મગની દાળ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો 8 થી 10 જ મિનિટમાં આપણી દાળ સરસ ઓગળી ગઈ છે. આ દાળમાં આપણે કોઈ વલવણી મારવાની નથી. આ થોડીક આવી દાણાદાર દાળ હોય તો ખાવામાં સારી લાગે છે. આ દાળ જો આવી રીતે ઓગળી જાય, હવે એને જાડી પાતળી તમારે કઈ રીતના રાખવી છે એ ઉપર તમે રાખી શકો છો. અત્યારે મને થોડી જાડી લાગે છે. હજુ આપણે મસાલો કરીશું, થોડી ઉકાળીશું એટલે થોડી વધારે ઘટ થઈ જશે. એટલે મેં 1 ગ્લાસ પાણી નાખ્યું છે. હવે આપણે એમાં મસાલા કરીશું. આમાં લીલું મરચું વધારે સારું લાગે છે એટલે સૂકું મરચું હું સહેજ જ 1/2 થી પણ 1/2 ચમચી નાખું છું. 1/2 ચમચી હળદર, 5 ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર. આમાં આપણે લીલા મરચાં અને લસણનો વઘાર કરીશું તો આ દાળ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. એટલે હું લીલા મરચાં નાખવાની છું. જો તમારા ઘરે લીલા મરચાં ના ખવાતા હોય તો તમારે સૂકું મરચું વધારે નાખી દેવાનું. પણ આ દાળ થોડી આવી પીળાશ પડતી રહે તો સારી લાગે છે. વઘાર માટે મેં 2 લીલા મરચાં અને 8 થી 10 કળી લસણ લીધું છે. એને આપણે એકદમ પેસ્ટ નહીં પણ આવી રીતે ખાણીમાં ખાંડીને જ એને અચકચરું વાટી લેવાનું છે. હવે આપણે એમાં નાખીશું થોડા કોથમીર, થોડુંક આપણે આદું છીણી લઈશું. આ દાળ બને એટલી લીલા મસાલાથી બનાવવામાં ખૂબ જ એનો ટેસ્ટ સારો લાગે છે. હવે નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે દાળને બીજા ગેસ ઉપર લઈ લઈશું અને અહીં આપણે એનો વઘાર કરી દઈશું. વઘાર માટે મેં 2 ચમચી તેલ મૂક્યું છે. આપણું તેલ બરાબર ગરમ થાય એટલે એમાં નાખીશું 1 ચમચી જીરું. જીરું બરાબર તતરી જાય એટલે આપણે આ લસણ અને મરચાં જે કૂટીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું. હવે આ વઘારને થોડું આપણે સોતે કરી લેવાનું. હવે આપણે એમાં નાખીશું 1 ચપટી હિંગ. આ દાળમાં હંમેશના માટે જીરાનો જ વઘાર કરવાનો. જીરું નાખવાથી આ દાળ ઘણી ટેસ્ટી લાગે છે. જો મરચાં અને લસણ આવી રીતે થોડું સોફ્ટ થઈ જાય પછી આપણે એ વઘાર દાળમાં ઉમેરી દઈશું. આવી રીતે ઉપરથી વઘાર આપણે દાળમાં નાખ્યા પછી દાળને થોડી ઉકાળી લઈશું. આ દાળની સુગંધ એટલી સરસ આવે છે અને ખાવામાં તો એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ દાળમાં અમે ગળપણ ક્યારેય નથી નાખતા, લસણવાળી દાળ બનાવીએ છીએ. હવે અમે 1 નાના લીંબુનું સહેજ જ ભાગ લીધો છે. એમાંથી આપણે 3 થી 4 ડ્રોપ્સ લીંબુના નાખી દેવાના. એટલું લીંબુ નાખવાથી ખટાશ નહીં આવે પણ દાળ એકદમ સરસ ટેસ્ટી લાગશે. જો હવે દાળ ઉકળવા આવી છે આપણી,
હવે દાળ થઈ જાય એટલે આ દાળ તમે ભાત, રોટલો, ભાખરી ગમે તેની સાથે ખાઈ શકો છો. ઇવન કોઈ બીમાર વ્યક્તિ હોય તો ઓછા મરચા મીઠાવાળી દાળ કરી અને તમે એમને પીવા પણ આપી શકો છો. આ દાળ ખાવામાં એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી તો છે જ. તુવેરની દાળ ખાવાથી ગેસ પણ થાય છે. મગની દાળ તો તમે દિવસમાં 4 વખત ખાઓ તો પણ એની કોઈ આડઅસર થતી નથી. પચવામાં પણ હલકી હોય છે અને ખાવામાં ટેસ્ટી તો હોય જ છે. તો તમે પણ આ રીતે બનાવજો. તો ચલો હવે આપણે દાળ ઉકળી ગઈ છે તો હવે આપણે એને સર્વ કરી દઈએ. જો બનીને તૈયાર છે એકદમ સરસ આપણી મગની દાળ, એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી છે. અને ભાત, રોટલી, પરાઠા, રોટલો ગમે તેની સાથે ખાઈ શકો છો. થોડા મસાલા ઓછા કરી અને તમે એને ડાયટિંગમાં પણ સામેલ કરી શકો છો. તો તમે પણ આ રીતે બનાવજો, તમારા પરિવારને ખવડાવજો. મારી આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો ફરી મળીશું નવી જ કોઈ રેસીપી સાથે. જય જલારામ.